આગામી વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપા ઉમેદવાર જયંતિભાઈ રાઠવાએ વિજય રાઠવાના ફાર્મથી મામલતદાર કચેરી સુધી જંગી રેલી કાઢી હજારોની સંખ્યામાં રેલી કાઢી ફોર્મ ભર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ ફોર્મ ભર્યું હતું, ત્યારે કોંગ્રેસમાં રહી સેવા કરનાર રાધિકા રાઠવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરતા 138 પાવી જેતપુર વિધાનસભા ઉપર ત્રિપાંખીઓ જંગ ખેલાશે. ત્યારે જોવું રહ્યું કે મતદારો કોના શિરે વિજયનો તાજ પહેરાવશે. હાલમાં તો જયંતિભાઈ રાઠવા સાથે ફોર્મ ભરવા સાંસદ ગીતાબેન રાઠવા, માજી સાંસદ રામસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ત્રણેય બેઠકના પ્રભારી જિગીશાબેન શેઠ ઉપસ્થિત રહી ડેપ્યુટી કલેક્ટર વ ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્ર સુપરત કર્યું હતું. અમારા લોકપ્રિય સાંસદ શ્રી ગીતાબેન રાઠવાજી છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રભારી આદરણીય સન્માનીય જિગીશાબેન શેઠ, પૂર્વ સાંસદ અને ટ્રાઇબેલના ચેરમેન શ્રી રામસિંહભાઈ રાઠવા સાહેબ, અમારા ભારતીય જનતા પાર્ટીના સન્માનીય પાર્ટી પ્રમુખ શ્રી ઉપેનભાઈ રાઠવા સાહેબ, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન ગોવિંદભાઈ, અમારા પૂર્વ ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન વર્ષનભાઈ, ભારતીય જનતા પાર્ટીના આગેવાન વિજયભાઈ, પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે મળીને છોટાઉદેપુર જિલ્લાનું નેતૃત્વ અને અમારું 138 વિધાનસભાનું નેતૃત્વ સાથે મળીને આજે અમે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે અને સૌ સાથે મળીને 138 વિધાનસભા સીટ વિજય બને એ પણ પ્રચંડ બહુમતીથી અમારું ભારતીય જનતા પાર્ટીનું કમર 138નું જીતાડીને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં અર્પિત કરીએ એ જ આશા અને અપેક્ષા. અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર.